સપ્તાહના પહેલા દિવસે ગ્લોબલ સંકેત સારા. એશિયામાં નિકે 1.5% તેજી, તો એસજીએક્સ નિફ્ટીમાં આશરે 100 અંકનો ઉછાળો. ડાઉ ફ્યુચર્સ પણ 110 અંક ઉપર, જોકે શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા હતા અમેરિકી બજાર. પાટા પર ફરી આવી રહી છે ઇકોનોમી. જુલાઈમાં જીએસટીથી સરકાર પાસે આવ્યા 1.16 લાખ કરોડ રૂપિયા, કલેક્શનમાં 33% વધારો. જુલાઈમાં અનુમાનથી સારું રહ્યું મારુતિનું વેચાણ. કુલ વેચાણમાં 50% ઉછાળો, ત્યાં જ ટાટા મોટર્સનું સ્થાનિક વેચાણ 92% વધ્યું. હીરો મોટરના વેચાણમાં મામૂલી દબાણ. એનએસસીએ ઇન્ડેક્સ બાદ સ્ટોક ફ્યુચર્સ એન્ડ ઓપ્શનમાં નક્કી કરી ઓર્ડર લિમિટ. 2.5 કરોડથી વધુની વેલ્યુ કે માર્કેટ વાઇડ પોઝિશન લિમિટના 1% વધુ સોદા થશે રિજેક્ટ. નિફ્ટી પર 2800 અને બેંક નિફ્ટી પર 1200 નક્કી થઈ ફ્રીઝ ક્વોન્ટિટી. ટ્રેડર્સનું ઘટશે રિસ્ક. તેજ આઈઆરસીટીસી બોર્ડની 12 ઓગસ્ટે મહત્વની બેઠક. સ્ટોક સ્પ્લિટ પર થશે વિચાર. હાલ 10 રૂપિયા છે શેરની ફેસ વેલ્યુ. પ્રથમ ત્રિમાસિકમાં એનટીપીસીની આવક અનુમાન મુજબ, પરંતુ ફ્યુલ ખર્ચ વધવાથી માર્જિનમાં 4% ઘટાડો. પહેલે જાહેર કર્યા ખરાબ પરિણામ. કંપનીને અનુમાનથી વધુ આશરે 450 કરોડની ખોટ. આઈપીઓ માર્કેટમાં જોરદાર એક્શન. રોલેક્સ રિંગ્સનો ઇશ્યુ 130 ગણાથી વધુ ભરાયો આ સપ્તાહ. 4 ઓગસ્ટે દેવ્યાની ઇન્ટરનેશનલ, બિંડલાસ બાયોટેક સહિત 4 કંપનીઓના આઈપીઓ ખુલશે. અને ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને મળ્યું બીજું મેડલ. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ જીત્યું બ્રોન્ઝ મેડલ. હોકીમાં પણ મેડલની આશા. બ્રિટનને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ્યું ભારત.